अमरेली जिल्लाना खेडूतोना विविध प्रश्नोने लई राजूला अने लाठी मामलतदारने आवेदनपत्र पाठव्यू। राज्यभरमां खेडूतोना विविध प्रश्नोने लई भारतीय किसान संघ मैदानमां आव्यु छे, त्यारे अमरेली जिल्लाना खेडूतोना वारे अमरेली भारतीय किसान संघना होद्देदारो आगळ आव्या हता। राजूला अने लाठी मामलतदार कचेरी खाते किसान संघना तालुका प्रमुख सहित प्रदेश होद्देदारो पण उपस्थित रह्या हता अने विविध मांग साथे कचेरीना पटांगणमां सूत्रोच्चार करी विरोध दर्शावी रोष ठालव्यो हतो। राज्य सरकार खेडूतोना प्रश्नो केटलाय टाइमथी पडतर छे तेने उकेलवा माटे आगळ आवे तेवी मांग करी हती। जिल्लामां खेडूतोने अन्याय थतो होवानो किसान संघ द्वारा आक्षेप करायो छे। सरकार द्वारा लांबा समयथी खेडूतोना प्रश्नो अंगे उदासीनता दाखवामां आवे छे। खेडूतोने खेत पेदाशो उत्पादित खर्च आधारित पोषणक्षम भाव नक्की करी कायदाना क्षेत्रमां बंधारणीय रूप आपो, प्रतिवर्ष मोंઘવારી પ્રમાણે ટકાવારી વધારો આપો અને જિલ્લામાં કલ્પસર યોજના મૂળ સ્વરૂપમાં ચાલુ કરી જિલ્લાને કલ્પસર યોજનાથી પાણી આપો એવી આ જિલ્લાના ખેડૂતોની માંગ છે અને રીસર્વેની અસંખ્ય ભૂલો ક્ષેત્રફળ જમીન વધઘટના નામે ફેર તેમજ સર્વે નંબર લોક કરવા બાબતો તેમજ રોજ ભૂંડનો ત્રાસ પશુઓનો ત્રાસ કાયમી દૂર કરવા સહિત કેટલીક બાબતોને લઈ આજે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। રાજુલા તાલુકા ભારતીય કિસાન સંઘ પ્રમુખ વિક્રમભાઈ રાખડાએ જણાવ્યું આજે રાજ્યભરમાં કિસાન સંઘ દરેક જગ્યાએ આવેદનપત્ર આપી રહ્યું છે। ખેડૂતોનું શોષણ થાય છે, જણસોના પૂરા ભાવ મળતા નથી, સરકાર ખેડૂતો પ્રત્યે સારી નીતિ રાખે તેવી અમારી માંગ છે, ખેડૂતોને પૂરતો ભાવ મળવો જોઈએ। અમે કાર્યકર્તા દરેક તાલુકા મથકે આજે આવેદનપત્ર આપી છે, આખા દેશવ્યાપી આજે એક જ દિવસમાં એક જ ટાઈમે આવેદનપત્ર આપી છે અને એ આવેદનપત્ર એટલા માટે આપી છે કે જે અમારા ખેડૂતોની જે માંગ છે, પોષણક્ષમ પૂરા ભાવ નથી મળતા અને ખેડૂતોને શોષણ કરે છે, એ બારામાં વધારેમાં વધારે આવેદનપત્ર આપી છે અને સરકાર થોડીક નીતિ હારી રાખી અને અમારા ખેડૂતોના જે ચીજ વસ્તુના બધાને ભાવ પૂરેપૂરા આપે એ બારામાં આવેદનપત્ર આપવાનું છે, એટલા માટે આજે અમે ભેગા થયા છીએ। ખેડૂતોના પ્રશ્ન લઈને આવેદનપત્ર આપ્યો છે, જેમાં ખેડૂતોને જે પોષણક્ષમ ભાવ નથી મળતા તે બારામાં આજે રાષ્ટ્રપતિને આવેદન ઉદ્બોધન કરીને આવેદનપત્ર આપવાનું છે। બીજો પ્રશ્ન લાઇટનો છે, તેમાં અમારી ઘણા ટાઈમથી માંગણી છે કે ખેડૂતોને દિવસે લાઇટ આપો, છતાં પણ હજી કાંઈ પ્રશ્ન સોલ્વ નથી થયો, તે બારામાં પણ અમે આજે આવેદનપત્ર રાજ્યપાલને સંબોધીને આપ્યું છે કે આજે દરેક તાલુકા મથકે આ કાર્યક્રમ કરવામાં આવેલ છે।